નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું સ્કાયલાઇન એજ્યુકેશનમાં આજે આપણે ધોરણ બાર વિષય છે ઇંગ્લિશ એની ક્વેશ્ચન બેંક ડિસેમ્બરને બરાબર ચોથી પ્રશ્ન બેંક છે એનું આજે આપણે સંપૂર્ણ સોલ્યુશન કરીશું તમે આ પીડીએફમાં જોઈ શકો છો આપણે સેક્શન ઈ સુધી સંપૂર્ણ લેખિતમાં સોલ્યુશન કરેલું છે તો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો તો ચાલો આપણે શરૂઆત કરીશું સેક્શન એથી બરાબર લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ જ મજા આવશે તો આ વિડીયોને લાઈક કરી દેજો તમારા મિત્ર સાથે વોટ્સએપ પર આ વિડીયોની લિંકને જરૂરથી શેર કરી દેજો અને આવી જ રીતે લેખિતમાં સોલ્યુશન કરવા માટે ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને હા આ પીડીએફ ડાઉનલોડ કરવી હોય તો એની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઉં છું ત્યાંથી તમે કરી શકો છો તો અહીં સેક્શન એ આપેલો છે સૌપ્રથમ બરાબર એમાં આપણને કહ્યું છે ટ્રુ ઓર ફોલ્સ ખરા છે કે ખોટા એ વાક્ય લખવાના છે તો પાઠના આધારે જે વાક્ય સાચું હોય એની સામે ટ્રુ અને ખોટું હોય એની સામે ફોલ્સ લખવાનું છે બરાબર આપણે જોઈએ નિયરેસ્ટ મિનિંગના જવાબો બરાબર ફાઇન્ડ આઉટ એન્ડ રાઇટ ધ નિયરેસ્ટ મિનિંગ તો પહેલાંનો જવાબ આપણે લખીએ પહેલાંની અંદર જવાબ આવશે વેલ નોન બીજાની અંદર જવાબ આવશે ઓડિબલ ત્રીજાની અંદર જવાબ આવશે કલેક્ટ ચોથામાં જવાબ આવશે ઇન્ક્રીઝ પાંચમાની અંદર જવાબ એકવાયર છઠ્ઠામાં જવાબ આપણે લખીશું ચોથો જવાબ સાતમાની અંદર જવાબમાં આવશે પ્રિડિક્શન આઠમાનો જવાબ લખો ફૂટબોલ ની અંદર જવાબ આવશે રમવર અને દસમાની અંદર જવાબમાં આપણે લખીશું ફંડામેન્ટલ ઓકે ચાલો ત્યાર પછી આગળ વધીએ આપણે તો અહીં આપણને આપેલા છે ફંક્શન ઓકે બ્રેકેટમાં જેટલા ફંક્શન આપેલા છે એમાંથી આપણે ફંક્શન સિલેક્ટ કરી અને અહીં જવાબ લખવાના છે તો ચાલો લખવા લાગીએ પહેલું છે મેટ ધ સેમ બોય એઝ ગોટ ધ ફર્સ્ટ પ્રાઇઝ તો એમાં આવશે કમ્પેરિઝન બીજું છે હી લાવ ઇફ હી વર અ કાર્ટૂન તો એની અંદર આન્સરમાં આપણે લખીશું મેકિંગ સપોઝિશન ત્રીજું ઇન્સ્પાઈટ ઓફ હીઝ વીકનેસ હી રેન ફાસ્ટ તો શું આવશે શોઈંગ કોન્ટ્રાસ્ટ ચોથું પોપ્યુલેશન ઇઝ વન ઓફ ધ મોસ્ટ ચેલેન્જિંગ પ્રોબ્લેમ ફોર ઇન્ડિયા તો આન્સરની અંદર આપણે લખીએ ટોકિંગ અબાઉટ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ પાંચમું યુ શુડ ટેક હેલ્ધી ફૂડ તો આપણને એડવાઇસ આપે છે તો એમાં જવાબમાં લખીશું ગીવિંગ એડવાઇસ છઠ્ઠો ધ બેગ વોઝ ટુ હેવી ટુ લિફ્ટ શોઈંગ કન્ડિશન સાતમું એઝ સુન એઝ હી શો અ સ્નેક હી જમ્પડ હાય તો શું આવશે શોઈંગ રિઝલ્ટ આઠમું હી વુડ રાધર ટેક આર્ટ્સ ધેન સાયન્સ તો એમાં શું આવશે તો કે પ્રેફરન્સ બતાવે છે તો જવાબમાં આપણે લખીશું શોઈંગ પ્રેફરન્સ નવમું મેહુલ વુડ હેવ કોડ ધ બસ ઇફ હી હેડ રેન ફાસ્ટ તો કન્ડિશન બતાવેલી છે તો જવાબમાં આપણે લખીશું શોઈંગ કન્ડિશન દસમું સ્ટડી મેચ સિરિયસલી સો ધેટ યુ કેન પાસ વિથ ફ્લાઇંગ કલર્સ તો દસમામાં આવશે શોઈંગ પર્પઝ હી ઇઝ સો બ્રિલિયન્ટ દેટ હી કેન પાસ એની એક્ઝામ તો એમાં આવશે શોઈંગ રિઝલ્ટ ઇનસ્પાઈટ ઓફ બિંગ પુઅર હી વોઝ ઓનેસ્ટ તો શું આવશે કોન્ટ્રાસ્ટ બતાવે છે ધ બોય ઇન વ્હાઇટ શર્ટ ઇઝ માય બ્રધર તો એમાં શું આવશે ટોકિંગ અબાઉટ અ પર્સન ઇન રિલેશન ટુ સમથિંગ અને ત્યાર પછીનું છે હાર્ડલી હેડ ધ ગાર્ડ બ્લોન ધ વિસલ વેન ધ ટ્રેન વેન્ટ અવે તો એમાં શું આવશે શોઈંગ રિઝલ્ટ ત્યાર પછી સેક્શન બીનું સોલ્યુશન જોઈશું તો અહીં લેખિતમાં આપણે પીડીએફ બનાવેલી જ છે તો એમાંથી આપણે જવાબ જોઈતા જશું એટલે તમારે જવાબ સમજવામાં સરળતા રહે બરાબર તો ચાલો શરૂઆત કરીએ ક્વેશ્ચન નંબર એકથી ઓકે અહીં પહેલાં પેરેગ્રાફ આપેલા છે એની નીચે બે સવાલ છે તો પેરેગ્રાફની રાતે વાંચવો અને એમાંથી જ આપણે જવાબ શોધી અને લખવાના છે ઓકે તો શરૂઆત કરીએ એ પહેલાં લેખિતમાં સોલ્યુશન કરવાની ખૂબ મજા આવતી હોય તો વિડીયોને લાઇક કરી દેજો તમારા મિત્ર સાથે વોટ્સએપ પર શેર કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં રેડ હાર્ટ સાથે તમારી શાળાનું નામ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો પહેલો સવાલ છે વોટ વોઝ ઓબ્ઝર્વડ બાય અ સાયન્ટિસ્ટ તો જવાબમાં લખો અ સાયન્ટિસ્ટ નોટિસ ધ બિહેવિયર ઓફ અ સ્ટડી ઓફ બીજો સવાલ છે વોટ વર ધ કરતા હતા ધ આન્ટ્સ વર ફેચિંગ સ્મોલ બાયટ્સ ઓફ ફ્લાયસ એન્ડ અધર ઇન્સેક્ટ વિચ ધે હેડ કિલ્ડ ફોર ફૂડ ઇન અ પિટ અપ ટુ ધેર હેલ ત્યાર પછી અહીં બીજો પેરેગ્રાફ આપેલો છે એની નીચેના બે સવાલ એનો આપણે સોલ્યુશનમાં લખીએ તો વેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર તો આન્સરમાં લખીશું આપણે ધેર મસ્ટ બી સમથિંગ આઉટ ઓફ ઓર્ડર વેર ધેર ઇઝ અ લોટ ઓફ રેકેટ બીજાનો જવાબ લખીએ ધ નેક્સ્ટ ડઝ નોટ સ્પેસિફાય હુ ઇઝ ટોકિંગ અબાઉટ રાઇટ્સ તો આ પેરેગ્રાફમાં નથી લખેલું કે કોણ વાત કરે છે પણ તમે તો ભણી ગયા છો ને તો તમને ખબર હશે કે કોણ અહીં વાત કરી રહ્યું છે ઓકે તો એ તમારે લખી દેવાનું ત્યાર પછી આ જવાબ નહીં લખતા ઓકે ચાલો ત્યાર પછી આપણે જોઈએ એના પછીનો પેરેગ્રાફ અને એના જવાબ તો પેલું છે હુ નોપડ ઓન ધ ડોર ધ નેક્સ્ટ મોર્નિંગ તો જવાબમાં લખો અ જેન્ટલમેન નોપડ ધ ડોર નેક્સ્ટ મોર્નિંગ બીજું છે એક્સપ્લેન હી ઇઝ નોટ ઇન એની પેન જવાબમાં લખો તો આ જવાબમાં નહીં આવે અહીં છેલ્લી લાઇનમાં તમને લખેલું છે બરાબર પેરેગ્રાફમાં બરાબર આન્સર આનો દીધેલો નથી અને સવાલ છે એ પણ પ્રોપર નથી ઓકે જોઈએ આપણે આગળ બી પેરેગ્રાફ એની અંદર આ પેરેગ્રાફ પહેલાંની રાતે વાંચવાનો અને પછી જવાબ લખીએ વોટ વોઝ સર્જ ન ટ્રૂથ તો આન્સરમાં આપણે લખીશું વોઝ અ બ્લેક અમેરિકન ફ્રીડમ ફાઇટર ત્યાર પછી બીજો સવાલ છે

તો અહીં જવાબમાં તમે પહેલી લાઈન છે એ જોઈ શકો છો બીજું છે વિચ આર ધ ટૂલ્સ ઓફ મર્ડર તો એમાં જવાબમાં આપણે લખીશું જવાબમાં તમે અહીં લખી શકો છો બોમ્બ્સ બરાબર સ્ક્રેપ છેલ્લી લાઈનમાં આપેલું છે બરાબર આ બંને આન્સર છે એ નથી લખવાના ઓકે ચાલો જોઈએ આગળ અહીં લાસ્ટમાં લખેલા છે બરાબર એ પણ ચાલશે ત્યાર પછી આપણે આગળ જોઈશું નેક્સ્ટ પેરેગ્રાફ એના બંને સવાલ હાઉ કેન વી સ્ટોપ ધ લેટર ઓફ પીસ એન્ડ ક્રુઅલ્ટી અને આ મર્ડર એ બંનેના જોઈ લીધા એના પછીના પેરેગ્રાફમાં આપેલો છે વેન ડઝ ઇન્ટેલિજન્સ કમ ઇન ટુ બિંગ તો આન્સર અહીં લખેલો છે એ પ્રમાણે લખવો ત્યાર પછી વોટ આર ધ વેરિયસ ઇન્ફ્લુએન્સીસ ક્લોઝિંગ ઇન ઓન અઝ तो इंक्लूड द इन्फ्लुएंसीस ऑफ पेरेंट्स, गवर्नमेंट, सोसायटी कल्चर बिल्स गॉड्स एंड सुपरसिज ओके चलो त्यार पीछे सी एम अपने जो है पहला जवाब ध सर्जन शोल्ड देम अ ड्राइड मंकी स्पो विच हैड अ स्पेल पुट ऑन इट बीजा आंसर आप लखीशू द फकीर वोटेड टू प्रूव देट फैट रूल्ड पीपल्स लीव्स बाय पुटिंग अ स्पेल ऑन ध मंकी स्पो

ત્યારે એ ગિફ્ટ લાવેલો અને બીજું હોમ ડી ટ્રુથ હેલ્પ ડ્યુરિંગ ધ વોર કોને કોને મદદ કરેલી તો અહીં આન્સર લખેલો છે ત્યાર પછીનો પેરેગ્રાફ એના બંને આન્સર અહીં આપેલા છે ઓકે ચાલો ત્યાર પછી ડી એની અંદર ટોટલ છ સવાલ છે છના સવાલના જવાબ અહીં તમે સ્ક્રીન પર જોઈ શકો છો બરાબર હવે આ બીજા પેરેગ્રાફના બંને સવાલોનું જોઈ લેજો સોલ્યુશન ત્યાર પછી છેલ્લા બે સવાલો ઓકે હવે સેક્શન સી જોઈશું આપણે એમાં પણ આપણને પેરેગ્રાફ પરથી આન્સર આપેલા છે તો પેરેગ્રાફમાં પહેલાં પેરેગ્રાફની અંદર કેટલા સવાલ છે ચાર તો ચારે ચારના આપણે જવાબ જોઈશું ઓકે ચાલો ત્યાર પછી બીજો પેરેગ્રાફ એમાં પણ ચાર સવાલો છે તો પહેલો સવાલ આ બીજો ત્રીજો અને ચોથો સવાલ શું છે તો કે વોટ ઇઝ ધ શ્યોર રેમેડી રેકમેન્ડેડ બાય ધ ડોક્ટર્સ ફોર સ્લીપલેસનેસ તો એના માટે શું દવાઈ રેકમેન્ડ કરેલી છે ઓકે તો અહીં છેલ્લી લાઈનમાં લખેલું છે ઓકે ચાલો જોઈએ આપણે એના પછીનું ચાર સવાલ આપેલા છે ઓકે તો એનો પહેલો સવાલ ત્યાર પછી બીજો અને ત્રીજા સવાલનો જવાબ અને છેલ્લો છે ચોથું વાય ડીડ હી સે ટુ હિઝ વાઇફ ધેટ ફાર્મર ગ્રીન હેડ કિલ્ડ હિમ એવું શા માટે કહ્યું તો એ પેરેગ્રાફમાંથી શોધીને લખવાનો ત્યાર પછી આપણને આપેલી છે પોયમ ઓકે પોયમના બંને સવાલ પહેલી પોયમના જવાબ ત્યાર પછી બીજી પોયમમાં પણ બે સવાલ આપેલા છે એના પહેલા સવાલનો જવાબ અને બીજા સવાલનો જવાબ ત્યાર પછી છેલ્લી અને ત્રીજી એના પણ બંને સવાલના જવાબ જોઈ લઈએ આપણે ચાલો હવે આપણે સેક્શન ડીનું સોલ્યુશન પહેલાં કરી લઈએ ત્યાર પછી સેક્શન નું જોઈ લઈશું તો આપણને અહીં કહ્યું છે કરેક્ટ ઓપ્શન છે એ પસંદ કરી અને વાક્ય છે એ પૂરા કરવાના છે ચાલો કરીએ ટુ બી ફ્રી ઇઝ ટુ બી ઇન્ટેલિજન્ટ અને બીજામાં આવશે બિંગ બીજી ખાલી જગ્યામાં સોલ્જર્સ અને ફ્રોમ ત્રીજી ખાલી જગ્યા છે એની અંદર વન્ડર અને માર્વેલસ ચોથાની અંદર આવશે શો અને યંગેસ્ટ પાંચમાની અંદર આપણે જોઈએ તો ઇમિટેડ અને યોર સેલ્ફ બરાબર તો આ છે એનું સોલ્યુશન હવે સેક્શન ઈ સુધી આપણે પહોંચી ગયા છીએ તો વિડીયોને લાઈક કરો તમારા મિત્ર સાથે શેર કરો સેક્શન એનું સોલ્યુશન પણ આપણે જોવાના છીએ બરાબર ચેનલને સબસ્ક્રાઈબ કરીને જરૂરથી રાખજો અને રેડ હાર્ટ સાથે કમેન્ટ બોક્સમાં તમારી શાળાનું નામ જરૂરથી લખજો પહેલાં પેરેગ્રાફમાં અહીં આપણે જોઈએ તો આપણે એસી વર્ડ્સ આ ઇન્ફોર્મેશનને લગતા લખવાના છે ઓકે તો આ છે પહેલું આ છે બીજું લાઇબ્રેરીવાળું આ છે સ્ટુડન્ટ્સ અને એનું ટાઈમટેબલ અને ચોથું ચાલો જવાબ જોઈ લઈએ તો પેલાં બ્લેક આન્ટ રેડ આર્ટ અને ફાર્મિંગ આન્ટ એનો પેરેગ્રાફ ત્યાર પછી ક્વેશ્ચન બીજો છે લાઇબ્રેરી એના આપણે એસી વર્ડ્સ લખેલા છે ત્યાર પછી ટાઈમિંગ ઇન પર્સન્ટેજ તો ખૂબ જ ઇઝી છે પેરેગ્રાફ બનાવો બરાબર ચોથાનો આપણે જવાબ લખી દઈશું ઓકે લાઇક કરો તમારા મિત્ર સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો આ વિડીયોને અંત સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તો આ હતો ચોથાનો જવાબ ઓકે ચાલો મળીએ આવતા વિડીયોમાં